नमस्कार, वेलकम। आई एम ध्रुविका कानाबार एंड यू आर वॉचिंग ऑफिशियल यूट्यूब चैनल ऑफ श्री ए के दोषी महिला कॉलेज जामनगर। दिस इज द लेक्चर ऑफ द सब्जेक्ट बिजनेस मैनेजमेंट और पर्सनल मैनेजमेंट, वाणिज्य व्यवस्था, वाणिज्य संचालन, कर्मचारी संचालन नो लेक्चर जो है एम आप स्वागत है। આપણે પર્સનલ રિક્રુટમેન્ટ અને સિલેક્શન આ ટોપિક ઉપર આ યુનિટનું ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં મેં અગાઉના લેક્ચર્સમાં તમને ટોપ જોબ પોર્ટલ્સ અંગેની ઇન્ફોર્મેશન આપી હતી, જેમાં આ એક જે લિસ્ટ આપેલું છે એ ઇન્ડિયન અને ગ્લોબલ લેવલે ટોપ જોબ પોર્ટલ્સ છે। એન્જિનિયરિંગ જોબ્સ હોય, મલ્ટીનેશનલ કંપનીઝમાં, મેટ્રો સિટીઝમાં જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય એના માટે જે છે એ આ પોર્ટલ બહુ ફેમસ છે। આ લિસ્ટ જે છે એમાં કયા કયા પ્રકારની પોર્ટલ્સ છે એના વિશેનું ડિટેલ ડિસ્કશન મેં તમને અગાઉના લેક્ચરમાં કરેલું હતું। પછી આ ડેસ્ટિનેશન ફોર ગવર્મેન્ટ જોબ એસ્પાયરન્ટ્સ, કયા કયા પોર્ટલ્સ, કઈ કઈ વેબસાઇટ્સ, કઈ કઈ ઇન્સ્ટિટ્યુશન જે છે એ ગવર્મેન્ટ જોબની રિક્રુટમેન્ટ માટે તમારે વિઝિટ કરવા જોઈએ એનું પણ ડિસ્કશન જે છે એ મેં કરેલું હતું। આ બધા જ પોર્ટલનું વન બાય વન જે છે એ કઈ જોબ્સ માટે, કઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માટે, કઈ પોસ્ટ માટે જે છે આ પોર્ટલ્સ ઇમ્પોર્ટન્ટ છે એનું ડિસ્કશન મેં તમને કરેલું હતું। પછી આ ન્યૂઝપેપરમાં જે એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવતી હોય છે એમ્પ્લોયમેન્ટ રિલેટેડ ડિફરન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા ગવર્મેન્ટ જોબની, એનું જે છે એ અહીંયા એક સેમ્પલ છે એ તમે જોઈ શકો છો। આઈબીપીએસની એડવર્ટાઇઝમેન્ટ અહીંયા છે, આરબીઆઈની એડવર્ટાઇઝમેન્ટ છે, આ પણ આરબીઆઈની એડવર્ટાઇઝમેન્ટ છે, ઇંગ્લિશ અને હિન્દી વર્ઝન ન્યૂઝપેપરમાં। આ એડવર્ટાઇઝમેન્ટ જે છે એની ઇન્ફોર્મેશન વિશે પણ મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવેલું હતું। આ લિબર્ટી કેરિયર ન્યૂઝના ન્યૂઝપેપર વિશે પણ મેં તમને વાત કરેલી હતી। રોજગાર સમાચાર, એમ્પ્લોયમેન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન માટેનું ન્યૂઝપેપર છે, એના માટેનું પણ મેં ઇન્ફોર્મેશન તમને અગાઉના લેક્ચરમાં આપેલી હતી। આ પ્રતિયોગિતા દર્પણ જે છે એના વિશે પણ મેં તમને કહેલું હતું। આ એક સેમ્પલ છે, તમે ઓનલાઈન એપ્લિકેશન કરો તો એનું ફોર્મ જે છે એ કયા પ્રકારનું હોય એની ચર્ચા પણ આપણે કરેલી છે। નેક્સ્ટ આપણે કર્મચારી પસંદગી વિધિ, પ્રોસેસ ઓફ પર્સનલ સિલેક્શનના ટોપિક ઉપર ડિસ્કશન કરવાનું છે, અને આ રિક્રુટમેન્ટ અને જે સિલેક્શનની પ્રોસેસ છે કર્મચારીની એના માટે થ્યોરી નોલેજ જે છે એ તો તમને આ આપણે આપણા સબ્જેક્ટના જે બુકનું જે ડિસ્કશન છે, બુકમાં જે ઇન્ફોર્મેશન આપેલી છે એનું ડિસ્કશન કરશું ત્યારે તમને મળી જ જશે। પણ જે તમને પ્રેક્ટિકલ નોલેજ એક હોવું જોઈએ તમારી પાસે એઝ અ સ્ટુડન્ટ એન્ડ એઝ અ ફ્યુચર જોબ એસ્પાયરન્ટ, એ નોલેજ માટે જે છે એ આજે હું તમને જે જોબ પોર્ટલ્સની, ગવર્મેન્ટ જોબ પોર્ટલની મેં તમને કાલે ચર્ચા કરી હતી એમાંથી અમુક પોર્ટલ જે છે એની વિઝિટ આપણે આજે કરવાની છે અને એ પોર્ટલ્સ જે છે આજે આપણે એક્સપ્લોર કરીશું। સો લેટ્સ સ્ટાર્ટ। નમસ્કાર, આઈ એમ ધ્રુવિકા કાનાબાર ફ્રોમ એ કે દોષી મહિલા કોલેજ જામનગર એન્ડ યુ આર વોચિંગ ધ લેક્ચર ઓફ પર્સનલ મેનેજમેન્ટ, કર્મચારી સંચાલનનો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આપણે યુનિટ સેકન્ડ, કર્મચારીની ભરતી અને પસંદગી, રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન ઓફ પર્સનલ, આ ટોપિકના ડિસ્કશન્સ આપણે કરી રહ્યા હતા, જેમાં આપણે રિક્રુટમેન્ટ, કર્મચારીની ભરતી જે છે એનો અર્થ, વ્યાખ્યા, ડેફિનેશન, મીનિંગ, એના સોર્સિસ, કયા કયા પ્રકારે કર્મચારીની ભરતી થઈ શકે આ બધી ચર્ચા કરી। ત્યારબાદ ગઈકાલના લેક્ચરમાં મેં પ્રાઇવેટ એન્ડ પબ્લિક સેક્ટર યુનિટ્સમાં કર્મચારીની રિક્રુટમેન્ટ જે છે એના માટેના જે ઓનલાઈન પોર્ટલ્સ છે, એપ્લિકેશન્સ છે, વેબસાઇટ્સ છે એનું ડિસ્કશન કર્યું હતું। એક લિસ્ટ મેં તમને, બે લિસ્ટ બતાવ્યા હતા, પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટરના જે જોબ પોર્ટલ્સ છે એના માટેના, એમાં તમને જે છે એ અલગ અલગ સેક્ટરમાં રિક્રુટમેન્ટ થતી હોય તો એના માટે કયા પોર્ટલ્સ વિઝિટ કરવાના હોય છે એની તમને ઇન્ફોર્મેશન જે છે એ મળી હશે। ત્યારબાદ ન્યૂઝપેપરમાં જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે, વર્તમાન પત્રોમાં જે જાહેરાત આવે રિક્રુટમેન્ટ ડ્રાઈવની, કોઈ પણ બિઝનેસ યુનિટના, કોઈ પણ કંપની કે કોઈ પણ સંસ્થાના, ઇન્સ્ટિટ્યુશનના, એના અમુક જે છે એ કટિંગ્સ મેં તમને બતાવ્યા હતા કે કઈ રીતે ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ જે છે એ આપવામાં આવે છે,
એના પછી મેં તમને અમુક મેગેઝિન્સ જે છે એનું પણ ડિસ્કશન કર્યું હતું કે કઈ રીતે જે છે એ મેગેઝિન તમને યુઝફુલ થઈ શકે, તમે જો એક્ઝામની પ્રિપરેશન કરતા હોય, કમ્પિટિટિવ એક્ઝામ્સની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તમે કરતા હો. તો આપણે જે એડવર્ટાઇઝમેન્ટ કટિંગ્સ જોયા હતા ન્યૂઝપેપરના, એમાં તમે જોયું કાલે કે બહુ બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ કટિંગમાં આપેલી હોય. જે એકચ્યુઅલ એડવર્ટાઇઝમેન્ટ હોય કોઈ પણ કંપની કે કોઈ ઇન્સ્ટિટ્યૂશનની આવતી હોય, રિક્રુટમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ, તો એ જે છે એ બહુ મોટી હોય, એમાં ઘણી બધી ડિટેલ્સ જે છે એ ઇન્ક્લુડ કરવામાં આવતી હોય છે. એ ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં ભરતી પ્રક્રિયા વિશેની માહિતી જે છે એ એમાં ઘણી બધી એડ કરવાની રહેતી હોય છે. તો ન્યૂઝપેપરમાં એટલી સ્પેસ જે છે એ ઓક્યુપાય કરવી ફિઝિબલ ના નીવડે, એટલા માટે ન્યૂઝપેપરમાં જે છે એ બહુ નાની એવી એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે કે જેમાં બહુ બેઝિક ઇન્ફોર્મેશન્સ જે છે એ ઇન્ક્લુડ કરેલી હોય. આપણે કાલે જોયું કે માત્ર ડેડલાઇન્સ, કમેન્સમેન્ટ ઓફ ધ એપ્લિકેશન ડેટ અને એન્ડિંગ ક્યારે થાય છે, એપ્લિકેશન્સ જે છે એનું પૂરું ક્યારે થાય છે, અંતિમ તારીખ શું છે, લાસ્ટ ડેટ શું છે એપ્લાય કરવાની, એ બધી ઇન્ફોર્મેશન જે છે એ એમાં હતી. બાકી જે છે તમારે ડિટેલ્ડ ઇન્ફોર્મેશન જો જોઈતી હોય અને એપ્લાય કરવું હોય તો એના માટે તમારે ઓનલાઈન વેબસાઇટ જે છે વિઝિટ કરવાની રહે. એ આપણે કાલના ન્યૂઝપેપરની એડવર્ટાઇઝમેન્ટના જે એક્ઝામ્પલ્સ જોયા ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂશનની, એમાં આ વસ્તુ જે છે તમે જોઈ. તો અત્યારે જે છે એ હું તમને અમુક વેબસાઇટ જે છે એનું આપણે વિઝિટ કરવાની છે અને કઈ રીતે જે છે એ વેબસાઇટ તમારે એક્સપ્લોર કરવાની, એમાં કઈ કઈ મેટર્સ જે છે ડિટેલ્ડ ઇન્ફોર્મેશન કઈ આપેલી હોય, કઈ ઇન્ફોર્મેશન જે છે એ એઝ એન એપ્લિકન્ટ અરજદાર તરીકે તમારા માટે ઉપયોગી છે, આ બધી ઇન્ફોર્મેશન જે છે એ હું અત્યારે તમને શેર કરીશ અને સ્ક્રીન પર જે છે એ તમને બધું બતાવી જઈશ કે જેનાથી તમને જે છે આ એક્ચ્યુઅલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ કઈ રીતે કરવામાં આવે છે અત્યારના સમયમાં એનો આઈડિયા આવે અને જ્યારે પણ તમારે ક્યાંય એપ્લાય કરવું હોય તો તમને જે છે એ એપ્લિકેશન પ્રોસેસ જે છે, આખી રિક્રુટમેન્ટ પ્રોસેસ છે, એપ્લાય કઈ રીતે કરવાનું, સિલેક્શન પ્રોસેસ શું છે, એ બધી જે છે તમને ખ્યાલ આવે. એટલે અત્યારે જે છે આપણે એ કરીશું. આપણે જે છે એ કર્મચારી ભરતી રિક્રુટમેન્ટનું થિયોરી નોલેજ જે છે લઈ લીધું છે, અત્યારે આપણે પ્રેક્ટિકલ નોલેજ લેવાના છીએ અને ત્યાર પછી જે છે એ આપણે પર્સનલ સિલેક્શન, કર્મચારી પસંદગીનો ટોપિક જે છે એના વિશે ડિસ્કશન કરવાનું છે. પર્સનલ સિલેક્શન જે છે એના સ્ટેપ્સ છે, જેમ કે એપ્લિકેશન મંગાવવાથી સ્ટાર્ટ કરી અને પછી રિટન એક્ઝામિનેશન, ઇન્ટરવ્યુઝ એન્ડ આગળ આગળ જે છે પસંદગીની આખી પ્રોસેસ છે અને અંતે જે છે એ બેસ્ટ એલિજિબલ કેન્ડિડેટ્સને અપોઇન્ટ કરવામાં આવે છે, એમનું સિલેક્શન કરવામાં આવે છે, પસંદગી કરવામાં આવે છે. તો એ સમજતા પહેલા આપણે જો આ પ્રેક્ટિકલી રિક્રુટમેન્ટ પ્રોસેસ જે છે એના વિશે થોડુંક જાણકારી મેળવી લઈએ તો એ આપણને રિક્રુટમેન્ટ અને સિલેક્શન, કર્મચારીની ભરતી અને પસંદગી, આ બંને ટોપિક થિયરી સમજવા માટે પણ જે છે એ આ પ્રેક્ટિકલ સમજશું તો એ થિયરી બેઝ આપણો જે છે એ ક્લિયર થઈ જશે અને બીજું જ્યારે તમારે એક્ચ્યુઅલમાં એપ્લાય કરવું હશે ત્યારે પણ જે છે એ આ તમને ઉપયોગી નીવડશે. કાલનો લેક્ચર પણ એવો છે કે જે માત્ર જેમણે આ બીએમ સબ્જેક્ટ રાખેલો છે ફર્સ્ટ યર બીકોમના સ્ટુડન્ટ્સ એમના જ માટે ઉપયોગી છે એવું નથી, ઓવરઓલ જે છે એ ફર્સ્ટ યર, સેકન્ડ યર કે થર્ડ યર કોઈ પણ યરના સ્ટુડન્ટ્સ માટે જે છે એ કાલનો લેક્ચર પણ ઉપયોગી હતો અને આજનો પણ જે છે એ ઉપયોગી નીવડશે. કોઈ પણ જોબ એસ્પાયરન્ટ્સ હોય, જોબ સીકર હોય, ઉમેદવાર હોય, કેન્ડિડેટ હોય, એમના માટે જે છે એ કાલનો અને આજનો બંને લેક્ચર જે છે એ યુઝફુલ છે. તો તમે તમારા ફ્રેન્ડ્સ સાથે કે કોઈ પણ જે તમારા સર્કલમાં હોય કે જેમને આ લેક્ચર ઉપયોગી થાય એમ હોય એમની સાથે જે છે એ તમે શેર કરી શકો છો. સો લેટ્સ સ્ટાર્ટ નાઉ. કાલે તમને યાદ હોય તો મેં ડેસ્ટિનેશન ફોર ગવર્મેન્ટ જોબ પોર્ટલ્સની અમુક ચર્ચા કરી હતી, જેમાં અમુક વેબસાઇટ્સ જે છે એનું લિસ્ટ મેં આપેલું હતું અને એ વેબસાઇટ છે કયા કયા ફિલ્ડના, કયા કયા ફેકલ્ટીના એપ્લિકન્ટ્સ માટે, કેન્ડિડેટ્સ માટે ઉપયોગી છે એની મેં તમને બધી ચર્ચા કરી હતી. તો મોસ્ટલી આપણા કોમર્સ ફિલ્ડમાં જે છે એ બેન્કિંગ જોબના એસ્પાયરન્ટ્સ વધારે હોય છે, બેંકમાં જોબ માટે જે છે એ વધારે ઈચ્છુક ઉમેદવારો હોય છે આપણી ફિલ્ડમાં, કોમર્સમાં. નો મેટર, સાયન્સ ફિલ્ડના પણ સ્ટુડન્ટ્સ જે છે એ હવે બેન્કિંગ જોબ્સ તરફ વળવા લાગ્યા છે, પણ કોમર્સ માટે જે છે આ મેજર ક્રાઇટેરિયા છે ફોર જોબ્સ. તો એટલે હું જે છે એ કાલના જે ગવર્મેન્ટ જોબ પોર્ટલ્સ હતા એમાંથી એક IBPS.in નું તમે કદાચ જે છે એ તમને યાદ હશે એ પોર્ટલ ડિસ્કસ કર્યું હતું બેન્કિંગ જોબ્સ માટે. તો આપણે જે છે એ પહેલાં અત્યારે એને એક્સપ્લોર કરીએ. તો એના માટે તમારે ઓપન કરવા માટે સૌ પ્રથમ આપણે જો છે એ IBPS.in વેબસાઇટ જે છે એ ઓપન કરવાની.
સૌથી ફર્સ્ટ જે ઓપ્શન આવ્યો છે ibps.in એ ibps ની ઓફિશિયલ વેબસાઈટ છે, એ આપણે હવે ઓપન કરીએ. તો મેં તમને કાલે કીધું હતું, જો તમને યાદ હોય, કે ibps જે છે શું છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શન. ibps જે છે એ એક ઇન્સ્ટિટ્યૂટ છે કે જે બેન્કિંગ પર્સોનલ્સ, બેંક કર્મચારીઓનું સિલેક્શન કરે છે. આ સંસ્થા જે છે એ 19 પબ્લિક સેક્ટર બેંક્સ જે છે એનું એક ફોર્મેશન છે. એ જે છે એ રિક્રુટમેન્ટ પ્રોસેસ કરે છે. આપણે અબાઉટ અસ જોઈએ તો તમને આ જે IBPS છે એના વિશે બેઝિક ઇન્ફોર્મેશન મળશે. અબાઉટ અસમાં જે ઘણા બધા મેન્યુ આવે, આમાં આપણે વોટ વી ડુ જોઈએ. તો એમાં જે છે એ તમે જોઈ શકો છો કે IBPS જે છે એ રિક્રુટમેન્ટ પ્રોજેક્ટ કરે છે, પ્રમોશન પ્રોજેક્ટ કરે છે, અને બીજી પણ જે કર્મચારીઓને લગતી બાબતો હોય એને હેન્ડલ કરે છે. આ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે આપણા માટે ઉપયોગી નથી, આપણા એઝ એન કેન્ડિડેટ તમારા માટે આ કંઈ ઉપયોગી નથી, બટ તમે જે કંપની લોમાં ને બોર્ડ ઓફ ડિરેક્ટર ને બધું થિયરી ભણતા હો છો એનું જે છે એ આ એક્ચ્યુઅલમાં ફોર્મેશન બતાવ્યું છે કે આ બોર્ડ જે છે કઈ રીતે બનેલું છે. અગેઇન જે છે આપણે હોમ પેજ પર જતા રહીએ. તો આ જે વેબસાઇટ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શનની જે વેબસાઇટ છે, એ બેન્કિંગ જોબની રિક્રુટમેન્ટનું કામ જે છે એ કરે છે. હવે એમાં તમે આ ઉપર જે જુઓ છો, આ સ્ક્રોલિંગ જે થાય છે એ નોટિફિકેશન્સ છે. જે રિક્રુટમેન્ટ પ્રોસેસ ચાલી રહી હોય એના અંગેના કંઈ નોટિફિકેશન્સ હોય, એડમિટ કાર્ડ હોય, રિઝલ્ટ્સ જે છે ડિસ્ક્લોઝ થયા હોય, તો એ બધું જે છે એ અહીંયા તમને સ્ક્રોલિંગ બારમાં જોવા મળે. એ બધી એપ્લાય કરવાનું કોઈ જો કોઈ ડેટ્સ જે છે એ હજી કન્ટિન્યુ હોય તો એ બધું જે છે તમને નોટિફિકેશન બારમાં સ્ક્રોલિંગ મેનરમાં જોવા મળે, જે અત્યારની કરંટ ઇન્ફોર્મેશન હોય એ. ઉપર જે મેન્યુઝ તમે જોવો છો, હોમ, અબાઉટ અસ, સર્વિસીસ, સ્ટ્રેન્થ, હાઇલાઇટ્સ, ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ, ગ્રોથ, પીએચડી પ્રોગ્રામ એન્ડ સો ઓન, એ જે છે એ બધા એના મેન્યુઝ છે કે જેમાં એ ફિલ્ડની ઇન્ફોર્મેશન આપેલી છે. આપણા માટે જે છે એ અત્યારે કંઈ ખાસ એ ઇન્ફોર્મેશન અગત્યની નથી. અહીંયા સાઇડમાં તમે જે મેન્યુઝ જુઓ છો, વિઝન, ગવર્નિંગ બોર્ડ, ગ્રોથ, મોક ટેસ્ટ, સીઆરપી, સ્પેશિયાલિસ્ટ ઓફિસર, સીઆરપી, પીઓ એન્ડ એમટી, સીઆરપી ક્લેરિકલ, સીઆરપી આરઆરબીઝ એન્ડ એફએક્યુઝ, એ જે છે એ એઝ એન કેન્ડિડેટ આપણા માટે ઉપયોગી છે. એમાં જે છે એ તમે જુઓ તો મોક ટેસ્ટ જે છે એનો મતલબ શું થાય કે એક્ઝામ્સ જે આ બધી કમ્પિટિટિવ એક્ઝામ્સ છે એ ઓનલાઈન લેવામાં આવતી હોય છે. એટલે ઓનલાઈન એક્ઝામ જે છે એનો તમને એક એક્સપિરિયન્સ કરવો હોય, તમારે એક જે છે એ સેલ્ફ સ્ટડી માટે કે પ્રેક્ટિસ માટે જે છે એક વખત ઓનલાઈન એક્ઝામિનેશનનો એક્સપિરિયન્સ કરવો હોય, તો એના માટે આ મોક ટેસ્ટ જે છે એનામાં તમે અપીયર થઈ શકો. આપણે મોક ટેસ્ટ ઓપન કરીએ તો એમાં તમે જોઈ શકો કે ઇન ઓર્ડર ટુ હેલ્પ કેન્ડિડેટ્સ, IBPS હેઝ પ્રોવાઇડેડ અ લિંક ટુ પ્રેક્ટિસ ઓનલાઈન મોક ટેસ્ટ. ધ લિંક ઇઝ ગીવન બિલો. તમારે જે છે એ તમે કોઈ એક્ઝામ માટે એપ્લિકેશન કરેલી હોય તો તમે આ મોક ટેસ્ટ જે છે એ ટ્રાયલ તરીકે, પ્રેક્ટિસ તરીકે જે છે એ અટેન્ડ કરી શકો. મોક ટેસ્ટ ફોર ઓનલાઈન એક્ઝામિનેશન, એ જે છે એમાં મેં ક્લિક કર્યું એટલે અહીંયા લોગિન આઈડી અને પાસવર્ડ બતાવ્યો. મતલબ કે ધોઝ હુ હેવ ઓલરેડી રજિસ્ટર્ડ, ધોઝ હુ હેવ ઓલરેડી અપ્લાઇડ ફોર ધીસ રિક્રુટમેન્ટ પ્રોસેસ, એ જે છે એ લોગિન આઈડી અને પાસવર્ડથી અહીંયા જે છે લોગિન થઈ શકે અને પછી મોક ટેસ્ટ જે છે એ આપી શકે. આ સ્ક્રીન જે છે તમે જો કોઈ એક્ઝામિનેશન આ પ્રકારની IBPSની જ નહીં, માત્ર RRB જે છે એ અને એ પ્રકારની સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી બધી એક્ઝામિનેશનનું ફોર્મેટ જે છે સિમિલર હોય છે. વેબસાઇટ જે છે એમાં પણ જે આપણે એક્સપ્લોર કરીએ છીએ એ પણ IBPS જેવું જ બીજી વેબસાઇટ જે છે એનું ફોર્મેટ થોડું ઘણું ચેન્જ હોય, બહુ ખાસ ચેન્જ નથી હોતો. તો તમે જો કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે જાઓ તો એક્ઝામિનેશન હોલમાં તમે એન્ટર થાવ ત્યારે તમને જે PC અલોટ કરવામાં આવ્યું હોય એના નંબર પણ ફિક્સ હોય કે તમારે કયા PC ઉપર જે છે તમારી એક્ઝામ કન્ડક્ટ થશે, તો એ સેમ આ સ્ક્રીન જે છે તમારી ઓપન હોય. જે સિસ્ટમ નેમ તમે જુઓ છો લેફ્ટ હેન્ડ સાઇડ કોર્નરમાં, એમાં તમારી સિસ્ટમ નંબર જે છે આપેલો હોય, અને રાઇટ હેન્ડ સાઇડ જે કેન્ડિડેટ નેમ છે એમાં આ જસ્ટ એક્ઝામ્પલ એ લોકોએ લખ્યું છે જોન સ્મિથ, એમાં તમારું પોતાનું નામ લખેલું હોય. જો તમે એક્ઝામમાં એપ્લાય કર્યું હોય અને તમે એક્ઝામ સેન્ટર ઉપર એક્ઝામ આપવા માટે જાઓ તો તમને જે PC અલોટ કરવામાં આવ્યું હોય એની સ્ક્રીન કંઈક આવી હોય સેમ ટુ સેમ. તો અહીંયા તમારું નામ લખેલું હોય રાઇટ હેન્ડ સાઇડ કોર્નર પર, અને ફોટોગ્રાફ પણ જે છે એ તમારો હોય, અને તમારે લોગિન આઈડી અને જે પાસવર્ડ હોય, પાસવર્ડ જે છે એ તમારા
કોલ લેટરમાં કે તમારા એડમિટ કાર્ડમાં જે એક્ઝામ આપવા માટે જે તમને રિસીપ્ટ આપવામાં આવતી હોય સિમ્પલ લેંગ્વેજમાં કહું તો એમાં જે છે એ લખેલું હોય અથવા તો મોસ્ટલી બર્થ ડેટ જે છે એ તમારો પાસવર્ડ હોય તો આ રીતે જે છે તમારે લોગિન થવાનું રહે જ્યારે તમે કમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે જાવ ત્યારે અત્યારે જે છે એ મોક ટેસ્ટ આપણને ઓપન કરવા ન દે બીકોઝ આપણી પાસે લોગિન આઈડી અને પાસવર્ડ નથી તો આ જે મેઇન આપણે હોમ પેજમાં આવી ગયા તો એમાં જે મેન્યુઝ છે એમાં મોક ટેસ્ટ તમને મેં સમજાવ્યું પછી સીઆરપી સ્પેશિયાલિસ્ટ ઓફિસર પીઓએમટી ક્લેરિકલ એન્ડ આરઆરબીઝ એ જે છે સીઆરપી મીન્સ કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ સ્પેશિયાલિસ્ટ ઓફિસરમાં જે છે સ્પેશિયલ કેટેગરીની એલિજિબિલિટી માંગવામાં આવતી હોય છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે સ્પેશિયલ કેટેગરીનું એમાં હોય છે પછી સીઆરપી પીઓએમટી જે છે એ પ્રોબેશનરી ઓફિસર અને મેનેજમેન્ટ ટ્રેની મેં કાલે પણ આ ફૂલ ફોર્મ્સ કહ્યા હતા ઇફ યુ રિમેમ્બર તો એની જે રિક્રુટમેન્ટ છે એ અહીંયા સ્કેલ્વન ઓફિસરની રિક્રુટમેન્ટ જે છે એના માટેનું આ મેન્યુ છે પછી સીઆરપી ક્લેરિકલ ક્લેરિકલ જે છે એ પીઓ અને એમટીથી નીચલી કેડર છે એની રિક્રુટમેન્ટ જે છે એની માટેનું એ મેન્યુ બાર છે અને આરઆરબી એટલે રિજિયનલ રૂરલ બેંક્સ જે છે એના માટેની રિક્રુટમેન્ટ જે છે એનું બાર એ છે એટલે આમાંથી તમને જે રિક્રુટમેન્ટ પ્રોસેસ લાગુ પડતી હોય એ મેન્યુ બારમાં તમારે જઈ અને જે છે એપ્લિકેશન કરવાની રહે આપણે જે છે જનરલી તમે ગ્રેજ્યુએશન પછી ક્લેરિકલની પોસ્ટ માટે એલિજિબલ થતા હો છો ક્લેરિકલની એક્ઝામ જે છે એ બેચલર ડિગ્રી પર લેવામાં આવતી હોય છે પીઓ અને એમટીની પણ બેચલર ડિગ્રીમાં લેવામાં આવતી હોય છે પણ આ ક્લેરિકલ જે છે એ આપણે અત્યારે ઓપન કરીએ તો અહીંયા ક્લેરિકલ કેડરનું મેં ઓપન કર્યું એટલે કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર ક્લેરિકલ કેડર એના જે છે એ ઓપ્શન્સ આવ્યા હવે આવા જે છે તમારે જો તમને કદાચ ખ્યાલ ના હોય કે મારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે છે મેચ થાય છે કે નહીં રિક્રુટમેન્ટ પ્રોસેસ સાથે તો તમારે શું કરવાનું જે મેન્યુઝ છે મેન્યુઝ ઓપન કરવાના એમાં જે એડવર્ટાઇઝમેન્ટની લિંક હોય એ લિંક ઓપન કરવાની અને એમાં તમારે જોઈ લેવાનું કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે એ મેચ થાય છે કે નહીં આપણે હમણાં જે છે એ હવે ચેક કરીએ તો આપણે ફર્સ્ટ ઓપ્શન જે છે એ જોઈએ કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ક્લિક હિયર ટુ વ્યૂ એડવર્ટાઇઝમેન્ટ ઓફ સીઆરપી ફોર ક્લર્ક્સ આ જે છે એ મેન્યુ ખોલ્યું હવે આ મેન્યુ આપણે ઓપન કરશું એટલે એડવર્ટાઇઝમેન્ટ જે છે એ વાંચવા મળશે તો હવે આપણે એડવર્ટાઇઝમેન્ટનો એક લુક જોઈ લઈએ એટલે તમને જે છે એ ખ્યાલ આવે કે કઈ રીતે એડવર્ટાઇઝમેન્ટ એકચ્યુઅલમાં રિક્રુટમેન્ટ પ્રોસેસની આવતી હોય છે ન્યૂઝપેપરમાં બહુ શોર્ટ એડવર્ટાઇઝમેન્ટ હતી આખી એડવર્ટાઇઝમેન્ટ જે છે તમને આ રીતે વેબસાઇટમાં કઈ રીતે વાંચવા મળે એ ખ્યાલ આવે એ આપણે જોઈએ હવે એડવર્ટાઇઝમેન્ટ જે છે એ ડાઉનલોડ થઈ ગઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન અહીંયા તમે હેડિંગ જોઈ શકો છો એન ઓટોનોમસ બોડી સેટઅપ બાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ પબ્લિક સેક્ટર બેંક્સ ઉપર હેડિંગમાં લખ્યું છે કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર રિક્રુટમેન્ટ ઓફ ક્લર્ક્સ ક્લર્કની રિક્રુટમેન્ટ માટેની જે છે એ આ એડવર્ટાઇઝમેન્ટ છે અહીંયા પણ વેબસાઇટનું પાછું એડ્રેસ લખેલું છે આ ડાઉનલોડ થયેલી એડવર્ટાઇઝમેન્ટ છે આની તમે પ્રિન્ટ પણ લઈ શકો તો અહીંયા જે છે એડવર્ટાઇઝમેન્ટ હવે આપણે આખી એક એટ અ ગ્લાન્સ જોઈ લઈએ તો અહીંયા ઉપર જે છે અમુક બેઝિક ઇન્ફોર્મેશન લખેલી છે 2000 ફિનાન્શિયલ યર 2021-22 ની એડવર્ટાઇઝમેન્ટ છે બાકી બેઝિક ઇન્ફોર્મેશન છે હવે અહીંયા જે છે એ પાર્ટિસિપેટિંગ ઓર્ગેનાઇઝેશન્સ લખેલા છે તો કાલે મેં તમને કહ્યું હતું કે 19 બેંકનું જે એક ક્લસ્ટર છે એ આઈબીપીએસ છે એટલે આઈબીપીએસની તમે એક્ઝામ અપીયર કરો એટલે તમે 19 બેંક્સમાં જોબ માટે જે છે એપ્લાય કર્યું ગણાય પણ એમાં જે છે વચ્ચે અમુક મર્જર્સ થયા એટલે હવે જે છે એ સંખ્યા ઘટી ગઈ છે તો કયા કયા ઓર્ગેનાઇઝેશન્સ કઈ કઈ પબ્લિક સેક્ટર બેંક જે છે એમાં પાર્ટિસિપેટ કરે છે આઈબીપીએસની રિક્રુટમેન્ટ ડ્રાઈવમાં એ જે છે અહીંયા તમે જોઈ શકો છો પાર્ટિસિપેટિંગ ઓર્ગેનાઇઝેશનમાં બીઓબી બીઓઆઈ મહારાષ્ટ્ર બેંક કેનેરા બેંક એન્ડ સો ઓન જે બેંક્સ છે એમાં પાર્ટિસિપેટ કરે છે એ લખેલી છે એટલે તમને આઈડિયા આવે કે આપણે આટલી બેંકમાં એલિજિબિલિટી માટે જોબ માટે જે છે એપ્લાય કરીએ છીએ એના પછી આગળ જોઈએ તો ટેન્ટેટિવ શેડ્યુલ્સ ઓફ ઇવેન્ટ્સ ઇઝ એઝ ફોલોઝ ટેન્ટેટિવ શેડ્યુલ આપ્યું છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન જે છે એ ક્યારે થશે તો એની ડેટ્સ આપેલી છે કમેન્સમેન્ટ ડેટ એન્ડ એન્ડ ડેટ પછી પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફીઝ આના માટે જે છે તમારે એક્ઝામ અપીયર કરવા માટે ફીઝ પે કરવાની હોય છે તો એની પણ ડેટ્સ જે છે એ આપેલી છે પછી કોલ લેટર ડાઉનલોડ ફોર પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ જે છે એ અમુક રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટને આપવાની હોય છે એ બધા કેન્ડિડેટને નથી મળતી એટલે એ જે છે એના માટેનો કોલ લેટરનું છે પછી ડાઉનલોડ ઓફ કોલ લેટર્સ ફોર ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમિનરી આ જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એમાં પ્રિલિમિનરી એક્ઝામ અને મેઇન એક્ઝામ બે પ્રકારની એક્ઝામ લેવામાં આવે છે
તો પ્રિલિમિનરી એક્ઝામનો કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે એની ડેટ આપેલી છે અને ઓનલાઈન એક્ઝામિનેશન ક્યારે છે એની ડેટ આપેલી છે કોલ લેટર 18-11 ડાઉનલોડ થશે અને એક્ઝામ જે છે એ 5th ડિસેમ્બર ના છે અને એમાં ડેટ્સ વધારે છે મતલબ તમારો જે બેચમાં ટર્ન હોય ત્યારે તમારી એક્ઝામ જે છે એ હોય રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે એ ડેટ પણ આપેલી છે પછી મેઇન એક્ઝામનો કોલ લેટર જે છે ક્યારે ડિસ્ક્લોઝ થશે એ પણ ડેટ્સ આપેલી છે અને મેઇન એક્ઝામની ઓનલાઈન એક્ઝામિનેશનની ડેટ આપેલી છે અને પ્રોવિઝનલ અલોટમેન્ટ ક્યારે જે છે એ પ્લેસમેન્ટ થશે કેન્ડિડેટ્સ જે લોકો સિલેક્ટ થયા છે જે લોકો આ એક્ઝામ ક્રેક કરીને એ જે છે એ એમાં આપવામાં આવેલું છે અહીંયા ક્લેરિકલ કેડરમાં જે છે ઇન્ટરવ્યુ નથી લેવાતું એટલે અહીંયા ઇન્ટરવ્યુ ડેટ્સ નથી જો હોત તો અહીંયા એ પણ ઇન્ક્લુડ હોત પીઓ અને એમટી જે હશે એમાં ઇન્ટરવ્યુની ડેટ પણ આપેલી હશે અને આ ટેન્ટેટિવ શેડ્યુલ છે મતલબ કે કોઈ સિચ્યુએશન એવી ક્રિએટ થાય તો ઓથોરિટી દ્વારા આ ડેટ જે છે એમાં ચેન્જીસ થઈ શકે અને એના માટે જે ચેન્જ થાય એની ઇન્ફોર્મેશન પણ વેબસાઇટ પર અપડેટ થતી હોય છે એટલે જો તમે આવી કોઈ જગ્યાએ એપ્લાય કરી હોય તો તમારે એની વેબસાઇટ જે છે વિઝિટ કરતા રહેવાનું હવે આગળ જોઈએ તો આમાં પણ જો લખ્યું છે કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ રેગ્યુલરલી કીપ ઇન ટચ વિથ ધ ઓથોરાઇઝ્ડ આઈબીપીએસ વેબસાઇટ ફોર અપડેટ્સ હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે તમે આ એક્ઝામ આપવા માટે એલિજિબલ છો કે નહીં એનો ક્રાઇટેરિયા શું છે લાયક છો કે નહીં તમે ઉમેદવાર તો એના માટે જે છે એ ડિફરન્ટ ટાઈપની એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે નેશનાલિટી તમારી રાષ્ટ્રીયતા જે છે એના માટે પણ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે પછી એજ લિમિટ પણ છે એ અહીંયા આપેલી છે એમાં જે રિઝર્વ કેટેગરીમાં આવે છે ઓબીસી કે એસસી એસટી કે પર્સન વિથ ડિસેબિલિટીઝ જે લોકો જે છે એ ખોટખા પણ કંઈ હોય તો એમનું એની પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ આ ક્લેમ જે છે કરવા માટે તો એક્સ સર્વિસમેન એટલે જે લોકોએ આર્મીમાં જે છે સર્વિસ કરેલી છે તો એ રિટાયરમેન્ટ પછી પણ આ સર્વિસમાં એપ્લાય થઈ શકે એના માટે પણ અમુક પોસ્ટ જે છે રિઝર્વ હોય છે અમુક જગ્યાઓ પછી વિડોઝ ડિવોર્સ્ડ વુમન જે છે એ વિધવાઓ કે એ પ્રકારની જે વુમન્સ છે એના માટે પણ અમુક એજ રિલેક્સેશન આપવામાં આવેલા છે તો એ રીતે એજ લિમિટ જે છે એ શું છે એના માટેની ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે ધેન એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું રહેશે એના માટેની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તો આ ડિગ્રી ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ યુનિવર્સિટી રિકોગ્નાઇઝ્ડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બેચલર ડિગ્રી જે છે એ જરૂરી છે અહીંયા તમે વાંચી શકો છો અ ડિગ્રી ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન એટલે આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કોઈ પણ ડિસિપ્લિનમાં તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય એટલે યુ કેન એપ્લાય ફોર દેટ પછી કમ્પ્યુટર લિટરેસી ઓપરેટિંગ એન્ડ વર્કિંગ નોલેજ કમ્પ્યુટરનું જે છે એ હોવું જોઈએ પછી પ્રોફિશિયન્સી ઇન ઓફિશિયલ લેંગ્વેજ ઓફ સ્ટેટ ઓર યુટી તમે જે સ્ટેટથી બિલોંગ કરતા હોય એની જે ઓફિશિયલ લેંગ્વેજ હોય જેમ કે આપણા માટે ગુજરાતી તો એમાં જે છે તમારી પ્રોફિશિયન્સી હોવી જોઈએ તો એ જે છે એ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન થઈ પછી જે છે એ બીજી અમુક ઇન્ફોર્મેશન આપેલી છે જે રિઝર્વડ કેટેગરી છે એના માટે જે ઉપયોગી હોય એ પ્રકારની અમુક ઇન્ફોર્મેશન આપેલી છે હવે સીઆરપી ઓનલાઈન એક્ઝામિનેશન કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસમાં જે ઓનલાઈન એક્ઝામિનેશન છે એ એક્ઝામિનેશનમાં શું પૂછવામાં આવે છે એની ઇન્ફોર્મેશન છે એટલે હવે અહીંયા જે છે એ બે પ્રકારની એક્ઝામ મેં તમને કીધું પહેલા પ્રિલિમિનરી એક્ઝામ કન્ડક્ટ થાય પછી એમાં જે એ એક્ઝામમાં જે કેન્ડિડેટ જે છે એ પાસ થશે એ મેઇન એક્ઝામમાં એસ્કેલેટ થશે પ્રિલિમિનરી એક્ઝામ પ્રાથમિક યોગ્યતા કસોટી એને કહેવામાં આવે છે એમાં જે છે એ ટેસ્ટ ત્રણ પ્રકારની લેવામાં આવે ઇંગ્લિશ લેંગ્વેજ ન્યુમેરિક એબિલિટી અને રિઝનિંગ એબિલિટી ન્યુમેરિક એબિલિટીમાં મેથેમેટિકલના ક્વેશ્ચન્સ જે છે એ હોય છે રિઝનિંગ એબિલિટીમાં લોજિકલ ક્વેશ્ચન્સ હોય છે અને ઇંગ્લિશમાં જે છે ઇંગ્લિશ સબ્જેક્ટનું નોલેજ જે છે એ હોય છે નંબર ઓફ ક્વેશ્ચન્સ કેટલા હશે એના માર્ક્સ કેટલા હશે ટાઈમ કેટલો આપવામાં આવશે એ છે ખાસ આ જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે કમ્પિટિટિવ એક્ઝામ એમાં સૌથી કોઈ ચેલેન્જિંગ ફેક્ટર હોય તો એ છે ટાઈમ ક્રાઇસિસ તમને આ આવડતું હોય જે કંઈ ક્વેશ્ચન્સ હોય જે પ્રકારની એક્ઝામિનેશન પેટર્ન હોય બટ ટાઈમ ક્રાઇસિસ જે છે એમાં સૌથી વધારે હોય છે એટલે જ્યારે પણ તમે આવી એક્ઝામની તૈયારી કરો તમારે ટાઈમ મેનેજમેન્ટ છે એ બહુ એના પર વર્ક કરવાની જરૂર પડે પછી મેઇન એક્ઝામિનેશન જે છે એમાં જનરલ એન્ડ ફિનાન્શિયલ અવેરનેસ એમાં જે છે જીકેના કરંટ અફેર્સના ક્વેશ્ચન હોય અમુક બેન્કિંગ રિલેટેડ ક્વેશ્ચન્સ હોય પછી જનરલ ઇંગ્લિશ એમાં ઇંગ્લિશ નોલેજ જે છે એ આવે પછી રિઝનિંગ એન્ડ કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એમાં જે છે અગેઇન મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સના ક્વેશ્ચન્સ હોય
આ રીતે જે છે એના પણ નંબર ઓફ ક્વેશ્ચન્સ માર્ક્સ અને ટાઈમ અલોટેડ આપેલો છે તો આ પ્રકારની જે છે એ એક્ઝામ પેટર્ન એમાં હોય છે પછી એમાં આપ્યું છે પ્લીઝ નોટ ધેટ કેન્ડિડેટ્સ વિલ નોટ બી પરમિટેડ ટુ અપીયર ફોર ધ ઓનલાઈન પ્રિલિમિનરી એઝ વેલ એઝ ઓનલાઈન મેઇન એક્ઝામિનેશન વિધાઉટ ફોલોઈંગ ડોક્યુમેન્ટ્સ જો તમારી પાસે આ ડોક્યુમેન્ટ્સ ન હોય તો યુ વિલ નોટ બી અલાઉડ ટુ અપીયર ફોર ધ એક્ઝામિનેશન એટલે જ્યારે પણ તમે એક્ઝામિનેશનમાં એપ્લાય કરો ત્યારે કોલ લેટર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરાવો એના પર ઇન્ફોર્મેશન જે છે એકદમ પરફેક્ટ વાંચવાની જેટલી ઇમ્પોર્ટન્ટ એક્ઝામની પ્રિપરેશન છે એટલી જ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે તો વેલિડ કોલ લેટર ફોર રિસ્પેક્ટિવ ડેટ એન્ડ સેશન ઓફ ધ એક્ઝામિનેશન જે દિવસે તમારો ટર્ન હોય એનો જ કોલ લેટર તમારી પાસે હોવો જોઈએ પછી ફોટો આઈડેન્ટિટી પ્રૂફ જે છે એ હોવું જોઈએ ઓરિજિનલ બેરિંગ ધ સેમ નેમ એઝ ઇટ અપિયર્સ ઓન ધ કોલ લેટર ઓન એપ્લિકેશન ફોર્મ તમારું જે નામ તમારા કોલ લેટરમાં મેન્શન હોય એ જ નામથી મતલબ નામમાં જો કે મિસ્ટેક આવી હોય તમારા કોઈ આઈડેન્ટિટી પ્રૂફમાં આધાર કાર્ડ છે કે પછી વોટર આઈડી છે કે પેન કાર્ડ છે તો તમારું જે સાચું નામ એડમિટ કાર્ડમાં જે હોય એ જ નામનું કોઈ આઈડી પ્રૂફ તમારે વેલિડ આઈડી પ્રૂફ લઈને જવાનું રહે અને ફોટોકોપી પણ એની આઈડી પ્રૂફ જે છે એ ઓરિજિનલ અને એની ઝેરોક્સ કોપી એ બંનેમાં તમારે સાથે રાખવાનું રહે તો જ તમને એક્ઝામ માટે જે છે એ એન્ટ્રી મળે પછી પેનલ્ટી ફોર રોંગ આન્સર્સ નેગેટિવ માર્કિંગ જેને કહેવામાં આવે છે કે તમે સાચા આન્સર લખો તો તમને માર્ક્સ મળે અને જો તમારો આન્સર ખોટો હોય તો પેનલ્ટી એટલે કે તમારા માર્ક્સ જે છે એ કપાય પણ જાય તો એના વિશેની ઇન્ફોર્મેશન છે પછી એક્ઝામિનેશન સેન્ટર્સ એક્ઝામ જે છે કયા સેન્ટર પર લેવામાં આવશે એ બધી ઇન્ફોર્મેશન છે કટ ઓફ એન્ડ ઓલ પછી પ્રોવિઝનલ અલોટમેન્ટ ક્યારે જે છે એ અલોટમેન્ટ થશે એ બધી ઇન્ફોર્મેશન છે પછી આ જે છે આ કોરોના ની સિચ્યુએશન આવ્યા પછીની એડવર્ટાઇઝમેન્ટ છે એટલે આમાં અમુક એને લગતી પણ સેફટી મેઝર્સ ની ઇન્ફોર્મેશન આપેલી છે કે આટલી વસ્તુ જે છે એ તમારે સાથે લઈ જવાની એમાં માસ્ક એન્ડ ગ્લોવ્સ એન્ડ એટસેટ્રા ઇન્ફોર્મેશન છે આ કોરોના જે છે એ ત્યાં સુધી આ પણ ઇન્ફોર્મેશન આમાં ઇન્ક્લુડેડ રહેશે એટલે એ દરમિયાન કોઈ એક્ઝામ હોય તો તમારે આ પણ જે છે એ વસ્તુ ધ્યાન રાખવામાં રહેવાની ધ્યાન રાખવાની રહેશે પછી હાઉ ટુ એપ્લાય જે છે એ આપેલું હોય છે પ્રી રિક્વિઝિટ્સ ઓફ એપ્લાઇંગ ઓનલાઈન આપણે જે છે એડવર્ટાઇઝમેન્ટ અત્યારે વાંચી રહ્યા છીએ પછી જ્યારે તમારે એપ્લિકેશન કરવી હોય તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એના માટેની આ ઇન્ફોર્મેશન છે ફોટોગ્રાફ તો તમારે તમારો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જે છે એ એમાં અપલોડ કરવાનો રહે તો એના માટેની સાઇઝ આપેલી છે સિગ્નેચર માટેની ઇન્ફોર્મેશન છે લેફ્ટ હેન્ડ થમ ઇમ્પ્રેશન જે છે એ તમારે એમાં એનો ફોટો અપલોડ કરવાનો હોય તો તમારે થમની જે ઇમ્પ્રેશન છે ઇંકથી એ પેજ પર લઈ એને સ્કેન કરીને પછી એમાં અપલોડ કરવાની રહે પછી એક હેન્ડ રિટન ડિક્લેરેશન જે છે એ તમારે એક એમાં અટેચ કરવાનું રહે ડિક્લેરેશનમાં તમારે લખવાનું હોય છે અમુક લાઇન્સ એ આગળ આવશે આપણે અહીંયા જ છે આઈ પછી બ્લેન્ક આપ્યું છે તમારું જે નામ છે લખવાનું હિયર બાય ડિક્લેર ધેટ ઓલ ધ ઇન્ફોર્મેશન સબમિટેડ બાય મી ઇન ધ એપ્લિકેશન ફોર્મ ઇઝ કરેક્ટ ટ્રુ એન્ડ વેલિડ આઈ વિલ પ્રેઝન્ટ ધ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ આ ડિક્લેરેશન જે છે તમારે હેન્ડ રિટન તમારી જાતે એક પેજમાં લખી અને જે છે એનું સ્કેન કરી અને અપલોડ કરવાનું રહે છે એ ડેક્લેરેશન કઈ રીતે લખવાનું એની પણ અમુક ઇન્ફોર્મેશન આપેલી છે પછી ફીઝની ઇન્ફોર્મેશન આપેલી છે તો ફીઝ જે છે એ આ રીતે હોય છે એસસી એસટી અને ફિઝિકલ હેન્ડીકેપ અને એક્સ સર્વિસમેન માટે 175 રૂપીસ ફીસ છે અને બાકીના કેન્ડિડેટ્સ માટે 850 રૂપીસ ફીસ છે પછી પ્રોસિજર ફોર એપ્લાઇંગ ઓનલાઈન ઓનલાઈન એપ્લિકેશનની જે આખી પ્રોસેસ છે અમે તમને અમુક ઇમેજીસ છે કાલે સમજાવી હતી કઈ રીતે તમારી ઓનલાઈન એપ્લિકેશનનું ફોર્મ હોય છે અહીંયા જે છે એ પ્રોસેસ આખી લખેલી છે કઈ રીતે આ પ્રોસેસ જે છે આખી તમારે ફોલો કરવાની હોય છે લાસ્ટમાં તમારે પેમેન્ટ કરી અને એપ્લિકેશન જે છે એનું ફોર્મ જનરેટ થાય તમારે ડાઉનલોડ કરી અને સેવ કરી અથવા તો પ્રિન્ટ કાઢી અને રાખવાનું રહે પછી અમુક જનરલ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે એપ્લિકન્ટ્સ માટે કેન્ડિડેટ્સ માટે કોલ લેટર એટલે જ્યારે તમારી એક્ઝામ જે છે એ નજીક આવે ત્યારે એના કોલ લેટર જે છે એ તમારે ડાઉનલોડ કરવાના રહે તમારો જે આઈડી પાસવર્ડ હોય બર્થ ડેટ હોય એના દ્વારા તમારે એ ઇનપુટ કરી અને તમારે કોલ લેટર જે છે મેળવવાનો રહે કોલ લેટરમાં તમારે ઇન્ફોર્મેશન મેન્શન કરેલી હોય કે તમારે કયા સેન્ટર પર એક્ઝામ આપવાની છે પછી આ જે છે એ અમુક સ્ટેટ વાઇઝ ઇન્ફોર્મેશન આપેલી છે વેકેન્સીઝ એન્ડ ઓલ વિશે
આ જે છે એ એક્ઝામિનેશન સેન્ટરનું લિસ્ટ છે. જ્યારે પણ તમે કોઈ પણ એક્ઝામ માટે એપ્લાય થતા હોય ત્યારે તમારે એક્ઝામ સેન્ટરનું લિસ્ટ પહેલાં જોઈ લેવાનું. એમાં જે છે આપણે જોવાનું, સપોઝ આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાત સ્ટેટ એમાં કયા કયા સિટીઝ જે છે એ આપેલા છે એ જોઈ, અને આપણે જે છે એ આપણું સિટી જો એમાં હોય તો જ્યારે આપણે ફોર્મ ફિલઅપ કરતા હોઈએ ઓનલાઈન એપ્લિકેશનનું ત્યારે આપણે આપણું સિટી જે છે એ લખવાનું. અહીંયા જે છે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, આટલા સિટીઝ ગુજરાતના જે છે એમાં એક્ઝામ કન્ડક્ટ થશે. આમાં જામનગર આપેલું છે તો આપણે જે છે એ જામનગર સેન્ટર માટે એપ્લાય થઈ શકીએ છીએ. આ જવું એટલા માટે જરૂરી છે બીકોઝ જો આપણું સિટી સપોઝ ના હોય તો આપણે જે નિયરેસ્ટ સિટી હોય એ એપ્લાય કરી શકીએ, એ સિટી જે છે એના ત્યાં એક્ઝામ આપવા માટે એપ્લાય કરી શકીએ. પ્રાઇમરી એક્ઝામ માટે, પ્રિલિમિનરી એક્ઝામ માટે જે છે એ આટલા સેન્ટર્સ છે. મેઇન એક્ઝામ માટે સેન્ટર ઘટી જાય છે, અમદાવાદ અને વડોદરા બે જ સેન્ટર જે છે એ રહેશે. તો એ જે છે એ સેન્ટરને લગતી ઇન્ફોર્મેશન હતી, એક્ઝામ સેન્ટરને લગતી. પછી ગાઈડલાઇન્સ ફોર સ્કેનિંગ એન્ડ અપલોડિંગ ડોક્યુમેન્ટ્સ, જે ડોક્યુમેન્ટ્સ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના છે એપ્લિકેશન ફોર્મમાં, એના માટેની ગાઈડલાઇન કે એની સાઇઝ કેટલી હોવી જોઈએ અને બીજા સ્પેસિફિકેશન અહીંયા તમે વાંચી શકો. ફોટોગ્રાફની ઇમેજ જે છે તો એના માટે શું કેટલા પિક્સલનું હોવું જોઈએ અને એ બધું તમારી પાસે જે તમે સ્કેન જે છે એ તમે સ્કેનરમાં પણ કરાવી શકો અને મોબાઈલમાં કેમ સ્કેનરની એપ આવે છે એના દ્વારા તમે જાતે પણ સ્કેન કરી શકો. એમાં જે છે પિક્સેલ પ્રિફર્ડ હોય એટલા રાખવાના હોય, એના માટે તમે રિસાઈઝ પણ કરી શકો કમ્પ્યુટર સોફ્ટવેર કે મોબાઈલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને. પછી સિગ્નેચર, લેફ્ટ થમ ઇમ્પ્રેશન અને હેન્ડ રિટન ડિક્લેરેશનની ઇમેજ, એટલે તમારે થમ ઇમ્પ્રેશન કરી અને એનો ફોટો પાડવાનો, એને સ્કેન કરવાની રહે અને ડિક્લેરેશન લખવાનું રહે, તો એના માટે જે છે સાઇઝ અને એ બધી ઇન્ફોર્મેશન આપેલી છે. બીજા ડોક્યુમેન્ટ જે છે એના માટેનો અમુક સ્પેસિફિકેશન આપેલા છે. પ્રોસેસ શું છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની એ આપેલી છે. એના પછી અમુક જે છે એ સેલ્ફ ડિક્લેરેશન, આ પણ કોરોના માટેનું સેલ્ફ ડિક્લેરેશન છે, એ જે છે એ તમારે ફિલઅપ કરવાનું રહે છે આમાં. એ સિવાય અમુક જે છે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ હોય એના માટે અમુક ડિક્લેરેશન્સ ફિલઅપ કરવાના હોય છે, તો એ બધા ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. પર્સન્સ વિથ ડિસેબિલિટી હોય, એસસી એસટી હોય, એક્સ સર્વિસમેન હોય, તો એમણે જે ફોર્મ ફિલઅપ કરવાનું રહે, જે બેનિફિટ્સ એમને મળતા હોય એ ક્લેમ કરવા માટે, એ બધા ફોર્મનો જે પ્રોફોર્મા છે એ અહીંયા આપેલા છે. તો અહીંયા આ એડવર્ટાઇઝમેન્ટ આખી પૂરી થાય છે. 45 પેજની એડવર્ટાઇઝમેન્ટ હતી આપણે જોઈ, એટલે આ રીતે જે છે એ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી હોય છે. ન્યૂઝપેપરમાં કે બીજા કોઈ સોર્સિસમાં આટલી ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ જે છે મેન્શન નથી હોતી, બેઝિક ઇન્ફોર્મેશન જ આપેલી હોય. તો આ રીતે જે છે એ એડવર્ટાઇઝમેન્ટ હોય. આપણે આ ક્લેરિકલ કેડરની જોઈ, તમે બીજી પીઓની કે એ એડવર્ટાઇઝમેન્ટ જોશો તો એમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન તમને જોવા મળશે. એટલે આ ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝમેન્ટ વાંચવાથી તમને ખ્યાલ આવે કે આપણે આ જોબમાં એપ્લાય કરવા માટે એલિજિબલ છીએ કે નહીં. આ એડવર્ટાઇઝમેન્ટ વાંચી તો ખ્યાલ આવ્યો કે યસ, કોઈ પણ ફિલ્ડના ગ્રેજ્યુએટ જે હોય એ આમાં એપ્લાય થઈ શકે. પછી એક્ઝામની ડેટ ક્યારે છે, એક્ઝામના સેન્ટર ક્યાં છે, એક્ઝામની પેટર્ન શું છે, ડોક્યુમેન્ટ્સ કયા આપવાના છે, બધી જ ઇન્ફોર્મેશન આપણને એડવર્ટાઇઝમેન્ટ વાંચવાથી મળે. અને સિલેક્શન પ્રોસિજર શું છે એ પણ આપણને ખ્યાલ આવ્યો. ત્યારબાદ આ પીઓ અને એમટીની એડવર્ટાઇઝમેન્ટ તમારે ઈચ્છો તો તમે જાતે જોઈ શકો છો. આ FAQs જે છે એ શું છે, એ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ છે. જેમ તમે એપ્લાય કરતા હો ત્યારે તમને ઘણા બધા કન્ફ્યુઝન્સ હોય, ડાઉટ્સ હોય, ક્વેશ્ચન્સ હોય, તો એ રીતે ઘણા બધા કેન્ડિડેટ્સને આ પ્રકારના ક્વેશ્ચન્સ થયા હોય, તો અમુક જે છે એ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન હોય, જે વધારે વખત પૂછવામાં આવતા હોય, એનું એક લિસ્ટ આ લોકો જે છે વેબસાઇટ પર મૂકે, એટલે એમાં જો તમને કોઈ ડાઉટ હોય એમાં તમને મળી જાય તો એનો આન્સર પણ તમને સાથે મળી જાય છે. જેમ કે એડવર્ટાઇઝમેન્ટને લગતો કોઈ ડાઉટ હોય, રજિસ્ટ્રેશનને લગતો ડાઉટ હોય, કન્ફર્મેશન મેઇલને લગતો ડાઉટ હોય, તમે એપ્લિકેશન કરો એટલે તમને કન્ફર્મેશન મેઇલ આવે, તો એ પ્રકારના જે ડિફરન્ટ પ્રોબ્લેમ્સ તમને કદાચ થઈ શકે કે ડાઉટ્સ ક્રિએટ થઈ શકે ઇન્ટરવ્યૂને લગતા, તો એના લગતી જે ઇન્ફોર્મેશન છે એ આ FAQsમાં તમને જોવા મળે. એટલે જ્યારે પણ તમને કોઈ પણ આ પ્રોસેસમાં ક્યાંય ડાઉટ ક્રિએટ થાય તો તમે ટોલ ફ્રી નંબરમાં કોલ કરી શકો, મેલ આઈડીમાં મેલ કરી શકો, કે પછી FAQsમાં એક વખત જોઈને પણ તમે જે છે એ કરી શકો કે એમાં જે છે એ ક્યાંય આપેલું છે, જે મને પ્રોબ્લેમ છે એ કદાચ એમાં સોલ્વ થઈ જાય, એમાં આન્સર આપેલો હોય. તો આ રીતે જે છે એ તમે IBPSમાં એપ્લાય, IBPS દ્વારા જે એક્ઝામિનેશન કન્ડક્ટ કરવામાં આવતી હોય છે એમાં એપ્લાય થઈ શકો. આપણે પીઓ અને એમટીનું પણ એક વખત જે છે એ એટ અ ગ્લાન્સ શોર્ટમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈ લઈએ. બાકી તો આપણે જે ક્લેરિકલની જોઈ એ જ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે એમાં હશે.
એડવર્ટાઇઝમેન્ટ વાળી લિંક જે છે એ આપણે ઓપન કરીશું. બાકી કોલ લેટર ડાઉનલોડ માટેની, પ્રિલિમિનરી એક્ઝામના ડાઉનલોડ માટેની ઇન્ફોર્મેશન જે છે એ આમાં આપેલી છે. આ જે છે એ પીઓ અને એમટીની એડવર્ટાઇઝમેન્ટ છે. આમાં પણ સિમિલર ઇન્ફોર્મેશન, પાર્ટિસિપેટિંગ ઓર્ગેનાઇઝેશન્સ, પછી ડેટ્સ, એ બધી ઇન્ફોર્મેશન જે છે એ સિમિલર આપેલી છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો અહીંયા પણ અ ડિગ્રી ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન, એટલે તમે કોઈ પણ ડિસિપ્લિનમાં કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએશન જે છે કરેલું હોય તો યુ કેન અપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ પ્રોબેશનરી ઓફિસર ઓર મેનેજમેન્ટ ટ્રેઈન. મેનેજમેન્ટ ટ્રેનિંગમાં ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ એમબીએ જે છે એ રિક્વાયર્ડ હોય છે. ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ વાંચશું તો આપણને ખ્યાલ આવશે. અહીંયા જે છે તમે એક્ઝામ પેટર્ન તમે જુઓ તો અહીંયા ઇન્ટરવ્યુ જે છે એ પણ હોય છે. આગળ એક ઇન્ટરવ્યુની ઇન્ફોર્મેશન પણ મૂકેલી હતી. આપ જે છે એ ઓનલાઈન એક્ઝામિનેશન, પ્રિલિમ એક્ઝામ અને મેઇન એક્ઝામની ઇન્ફોર્મેશન છે. ઇન્ટરવ્યુ અહીંયા જે છે એ જો ક્લેરિકલ કેડરમાં ઇન્ટરવ્યુ નથી, આ કેડરમાં જે છે એ જે કેન્ડિડેટ શોર્ટલિસ્ટ થયા હોય આફ્ટર ઓનલાઈન મેઇન એક્ઝામિનેશન એ લોકો જે છે એ ઇન્ટરવ્યુ માટે એલિજિબલ થાય છે. એટલે આ જે છે એક આ કેડરમાં ઇન્ટરવ્યુ પણ ઇન્ક્લુડ છે. તો આ જે છે એ પીઓ અને એમટીની એડવર્ટાઇઝમેન્ટ હતી. પછી અહીંયા તમે થર્ડ લિંક જોવો છો હેન્ડઆઉટની, તો હેન્ડઆઉટ જે છે એમાં તમારી એક્ઝામ માટે જે એ પણ આપણે જોઈએ, બીકોઝ જે સિલેક્શન પ્રોસેસ આપણે ડિસ્કસ કરવાની છે આપણા સબ્જેક્ટનો ટોપિક, એમાં તમને એ પ્રકારની ટેસ્ટ જોવા મળશે જે આમાં આપેલી છે. આ હેન્ડઆઉટ છે, મતલબ તમારી એક્ઝામ પેટર્ન કેવી હશે ને એનું આમાં ઇન્ફોર્મેશન આપેલી છે. કયા પ્રકારના ક્વેશ્ચન્સ જે છે તમને પૂછવામાં આવશે એ પ્રકારની જે છે અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. મેથેમેટિકલ ક્વેશ્ચન્સ હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં જે છે એ આ હેન્ડઆઉટ હશે. આપણે હિન્દી ડાઉનલોડ કરેલી છે એટલે અહીંયા માત્ર હિન્દી લેંગ્વેજમાં જ છે. તો આ જે છે એમાં તમને ક્વેશ્ચન કઈ ટાઈપના હશે એનો અંદાજ આવે. આ પ્રકારના મેથેમેટિક્સના ક્વેશ્ચન્સ હશે, રીઝનિંગના ક્વેશ્ચન આ પ્રકારના હશે, એ બધી ઇન્ફોર્મેશન જે છે તમને હેન્ડઆઉટ પરથી મળે. તો આ રીતે જે છે એ આપણે એક આઈબીપીએસની વેબસાઇટ એક્સપ્લોર કરી. મોસ્ટ ઓફ ધ સિસ્ટમ છે એ બેઝિક બધું સેમ જ હોય છે, એટલે તમને કદાચ આઈડિયા હવે આના પરથી આવી ગયો હશે. અહીંયા જે છે એ એડવર્ટાઇઝમેન્ટ જેમાં એપ્લિકેશન થતી હોય, પ્રિલિમ એક્ઝામનો કોલ લેટર ડાઉનલોડ કરવાનો, તો અહીંયા ઉપર જ તમને મળી જાય, એટલે તમારે જે છે ક્યાંય ફાઇન્ડ કરવાનું રહે નહીં. તો આઈબીપીએસ સિવાય આપણે એક ડિસ્કશન કર્યું હતું મારું ગુજરાત વેબસાઇટનું. ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે જે છે એ મારું ગુજરાતનું પણ વેબસાઇટમાં જે છે ઇન્ફોર્મેશન ઘણી બધી હોય છે. તો હવે આપણે જરા છે એ પણ જોઈ લઈએ. તો અહીંયા મારું ગુજરાત છે એની ઓફિશિયલ વેબસાઇટનો જ પહેલો ઓપ્શન આવ્યો છે, એ જોઈએ આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મારું ગુજરાતમાં જે છે એ ડિફરન્ટ ટાઈપના ઓપ્શન્સ આપેલા છે. અહીંયા ઘણી બધી રિક્રુટમેન્ટના જે લિંક્સ છે એ આપેલી છે. જીપીએસસીને લગતી, હાઈકોર્ટ સ્ટેનોગ્રાફરની, મામલતદારની રિક્રુટમેન્ટ, બેંક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે તો એની રિક્રુટમેન્ટની એડવર્ટાઇઝમેન્ટ છે. હાઈકોર્ટમાં પીઓન માટેની એડવર્ટાઇઝમેન્ટ છે, એકાઉન્ટ ઓફિસરની એડવર્ટાઇઝમેન્ટ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એડવર્ટાઇઝમેન્ટની જે છે એડવર્ટાઇઝમેન્ટની લિંક અહીંયા છે. મતલબ કોઈ પણ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કે કોઈ પણ કેડરની જે જાહેરાતો હોય સેન્ટ્રલ ગવર્મેન્ટ ને સ્ટેટ ગવર્મેન્ટની, એ ઇન્ફોર્મેશન અહીંયા તમને આ વેબસાઇટ મારું ગુજરાતમાં જોવા મળે. એમાં સપોઝ આપણે એસબીઆઈનું જે છે એ ઓપન કરીએ, એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટમાં પણ તમે જે છે એ જઈને આ જોઈ શકો છો. અહીંયા જે છે એ લોકોએ પોતાની વેબસાઇટમાં એસબીઆઈની રિક્રુટમેન્ટની ઇન્ફોર્મેશન આપેલી છે. તો અહીંયા તમે જે છે એ જોઈ શકો છો. અને એડવર્ટાઇઝમેન્ટ અને એપ્લાય માટે જે છે ક્લિક હિયર, મતલબ તમે જે છે એ આગળ ઉપર આ વેબસાઇટ જે ઓફિશિયલ વેબસાઇટ હોય એસબીઆઈની એમાં તમે જોઈ શકો છો. અહીંયા કઈ કઈ કેડરમાં જે છે એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે એની ઇન્ફોર્મેશન આપેલી છે. હવે આમાંથી જે છે એ આપણે એક ઓપન કરીએ તો અહીંયા હવે જે છે એ આપણે એસબીઆઈની એડવર્ટાઇઝમેન્ટ છે એ ઓપન થઈ ગઈ. હવે આ જે છે એ તમે
સિમિલર ટુ આઈબીપીએસ એડવર્ટાઇઝમેન્ટમાં જે ઇન્ફોર્મેશન હતી એ જ બધી એમાં હોય. એપ્લાય ઓનલાઈનનો ઓપ્શન જે છે એ આપણે ટિક કરશું, તો આપણે ડાયરેક્ટ એસબીઆઈની જે વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, એમાં આપણે રીડાયરેક્ટ થઈ જશું. એમાં જે છે આપણે ડાયરેક્ટ પહોંચી જશું. એમાં તમે જોઈ શકો છો કમેન્સમેન્ટ ડેટ, ઓનલાઈન રજીસ્ટ્રેશનની આપેલી છે, ક્લોઝર ડેટ આપેલી છે અને બાકીની ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે આ રિક્રુટમેન્ટ માટેની એસસીઓ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની. એટલે એમાં તમે પહેલાં એલિજિબલ થાવ છો કે નહીં એ તમારે જોવા માટે એની એડવર્ટાઇઝમેન્ટ વાંચવી પડે અને ગાઈડલાઇન્સ એપ્લાય કરવાની વાંચવી પડે. અહીંયા પણ એફએક્યુઝ આપેલા છે, એટલે તમને જો કંઈ કન્ફ્યુઝન્સ ક્રિએટ થતા હોય તો તમે એફએક્યુઝમાં જઈ અને તમારો પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરી શકો છો. એમાં કદાચ તમારા ક્વેશ્ચનનો આન્સર ઓલરેડી આપેલો હોય. હાઉ ટુ એપ્લાય આપેલું છે એમાં જે છે એ કઈ રીતે આમાં તમારે એપ્લાય કરવાનું છે, એપ્લિકેશન પ્રોસેસ શું છે એના માટેની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપેલી હાઉ ટુ એપ્લાયના કન્ટેન્ટમાં આપેલી હશે. અહીંયા તમે જોઈ શકો કે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું, પેમેન્ટ ઓફ ફીસ કઈ રીતે, ગાઈડલાઇન્સ, અપલોડિંગ ફોટોગ્રાફ, અગેઇન જે આઈબીપીએસમાં હતી એ જ સેમ ઇન્ફોર્મેશન જે છે બધી આમાં આપેલી હશે કે જેના દ્વારા તમારે કઈ રીતે એપ્લાય થવું એનો જે છે તમને ખ્યાલ આવશે. તો આ રીતે તમે જે છે ડિફરન્ટ વેબસાઇટમાં એક્સપ્લોર કરી એમાં જે છે એની ઇન્ફોર્મેશન લઈ એની એડવર્ટાઇઝમેન્ટ વાંચી અને તમે એલિજિબલ થાવ છો કે નહીં એના માટેની માહિતી મેળવી શકો છો. કઈ રીતે એની રિક્રુટમેન્ટ અને સિલેક્શન પ્રોસીજર છે, કઈ રીતે એક્ઝામિનેશન્સ કન્ડક્ટ થાય છે, ઇન્ટરવ્યૂ શું ક્યારે હોય છે, સેન્ટર શું હોય છે, બધી જ ઇન્ફોર્મેશન જે છે એ તમે મેળવી શકો છો. તો આઈ થિંક આ તમારે માટે એક નોલેજ એનરિચિંગ સેશન રહ્યો હશે અને જે કોઈ તમને લાગે કે તમને તમારા સર્કલમાં ઉપયોગી કોઈને થશે આ ઇન્ફોર્મેશન, કોઈ જે છે એ આ કમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય કે અપીયર કરતા હોય એમની સાથે પણ આ ઇન્ફોર્મેશન શેર કરજો. અને આ રીતે જે છે બધી ઇન્ફોર્મેશન્સ તમે મેળવવાના પ્રયત્ન કરજો. અને ટેન્થ કે ટ્વેલ્થના બેઝિસ પર રિક્રુટમેન્ટ પ્રોસેસ આવતી હોય છે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં અને બીજા અમુક ડિપાર્ટમેન્ટ્સમાં ગવર્મેન્ટના, તો એ તમે એક્સપ્લોર કરતા રહેજો. અને કોઈને જો જોબ માટે એપ્લાય કરવાની ઈચ્છા હોય અત્યારે ડ્યુરિંગ ધ બીકોમ કોર્સ, તો પણ તમે જે છે એ એક્સપ્લોર કરજો, ઇન્ફોર્મેશન મેળવજો અને એક્ઝામ માટે જે છે એપ્લાય કરજો. ઓલ ધ બેસ્ટ. સો અહીંયા જે છે એ આ સેશન આપણે એન્ડ કરીએ. થેન્ક યુ.